સુરત સહિત રાજ્યના 36 શહેરોમાં અપાયેલા મિની લોકડાઉનમાં વધુ છૂટછાટ રાજ્ય સરકાર દ્વારા અપાઈ છે ત્યારે હવે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી વેપાર ધંધાને રાજ્ય સરકાર દ્વારા છૂટ અપાઈ છે જો કે રાત્રિ કર્ફ્યુના સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી કોરોના મહામારીએ ગુજરાતમાં 2 થી 2.5 મહિના સુધી આતંક મચાવ્યા બાદ હવે નવા કેસો ઘટવા લાગ્યા છે એક સમયે 14000 થી પણ વધુ કેસો નોંધાઈ રહ્યા હતા જે હવે ઉત્તરોત્તર ઘટીને દરરોજ 1600 જેટલા કેસો સામે આવી રહ્યા છે કોરોના કાબૂમાં આવવા લાગતા સરકારે દુકાનદારોને લારી ગલ્લા ધારકોને સવારના 9 થી બપોરના 6 વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા રાખવાની છૂટ આપી છે જો કે કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોવાથી રાજ્ય સરકારે નિયંત્રણોમાં વધુ છૂટ આપી છે જ્યારે રાત્રિ કર્ફ્યુ વધુ એક અઠવાડિયું લંબાવ્યું છે અને તેમાં કોઈ છૂટ આપી નથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પ્લેક્સ હેર કટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિમાં તારીખ 4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મુખ્યમંત્રીએ કોર કમિટીમાં નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રે કર્ફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે એટલે કે આ 36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમિયાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રે કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ચિંતાજનક હદે વધી જતા સરકારે લગાવેલા આંશિક લોકડાઉનમાં કેસ ઘટતા આંશિક અનલોકની શરૂઆત કરવામાં આવી છે 36 શહેરના તમામ પ્રકારની દુકાનો શોપિંગ કોમ્પ્લેક્સ લારી ગલ્લાને સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી અપાઈ હતી જેને કારણે વેપારીઓને રાહત થઈ છે ગુજરાતમાં 6 મેથી વધુ 7 શહેર સાથે કુલ 36 શહેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરાયો હતો અગાઉ 8 મહાનગર સહિત 28 શહેરોમાં પહેલેથી જ રાત્રિ કર્ફ્યુ હતો ત્યારબાદ તેમાં વધુ 8 શહેરોનો ઉમેરો કરવામાં આવ્યો હતો આમ 36 શહેરોમાં 11 જૂન સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ યથાવત રહેશે છ વાગ્યા સુધી લોકડાઉનને છૂટછાટ આપવામાં આવી એમાં સૌથી મોટું તો અમારા માટે સંતોષકારક વાત છે કેમકે પહેલાં જે 3 વાગ્યાને છૂટછાટ આપવામાં આવી હતી ત્યારે અમુક કસ્ટમરને થોડો પ્રોબ્લેમ આવતો હતો કેમકે બધા જ સવારે 12 થી 3ની વચ્ચે આવવાના હતા તો હવે 6 વાગ્યા સુધીની છૂટછાટ છે તો અમારે પણ થોડી ઘણી અહીંયા શાંતિ જળવાઈ રહી છે એટલો બધો ટ્રાફિક પણ અહીંયા અત્યારે નથી થતો અને દરેક વેપારી સંગઠન માટે આ એક બહુ જ મહત્ત્વની અને બહુ જ સંતોષકારક વાત છે અમે અહીંયા એક એક જગ્યાએ એક એક સ્પોટ મૂકેલા છે કે જેના કારણે કસ્ટમર પોતપોતાની વચ્ચે ડિસ્ટન્સ મેન્ટેન કરી શકે અમે બધાને માસ્ક પહેરીને અંદર આવવા માટે આવકારીએ છીએ અને આવશ્યકતા એ જ વસ્તુની છે કે અત્યારે માસ્ક પહેરો વેક્સિન લો અને ડિસ્ટન્સ બનાવી રાખો બ્યુરો રિપોર્ટ SI ન્યૂઝ સુરત